नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय आसपास, एमा आपणे आगळनो पाठ 15મો બજારથી ઘર સુધી એ જોઈ ગયા. હવે આપણે પાઠ 16, પાઠનું નામ છે કામનો મહિનો. બરોબર, કામનો મહિનો પાઠમાં આપણે જોઈશું કે કોઈએ પત્ર લખ્યો હોય એવું લાગે છે. તો અહીં લખ્યું છે, બાલ મંદિર ભાવનગર, 13 એપ્રિલ 1937. 1937ની સાલમાં 13મી એપ્રિલે આ કોઈએ પત્ર લખેલો છે. હવે આપણે આમાં જોઈશું કોને પત્ર લખેલો છે. બરોબર બાળકો, તો આમાં લખેલું છે, વહાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે, આકાશમાં વાદળો નથી, સૂર્ય તપી રહ્યો છે. ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓએ જાળીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે. થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે. પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. બરોબર, અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. માળામાં હજી એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. કામનો મહિનો. ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે. આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે. તો આપણે આ જોઈ, ઊંચી એની જે પીછા હોય એ આવા ઊંચા હોય એને દેવચકલી, અને આ એકદમ કાળા કલરની હોય છે. બચુભાઈએ મને તે બતાવ્યા, મેં દૂરબીન વડે તે જોયા. મેં જોયું, માળો ઘાસનો બનેલો છે, તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊંટ, વાળ અને પીંજેલું રૂપ હતા. આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે. તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર. દેવચકલી કાગડા જેવી નથી. કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે, તાર અને લાકડાનો પણ. મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. તે તેની જાત પહોળી રાખીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. કદાચ થોડા નાના નાના જીવજંતુ હશે. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી. જોયું બાળકો, તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે. તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી, તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે. નજીકમાં એક નાનું વૃક્ષ છે, તેની ડાળી પર માળો લટકે છે. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે. કાગડો એનો માળો વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે. કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાળમાં બનાવે છે.
ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે. તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે. કબાટની ટોચ પર અરીસા પાછળ, છાજલી પર કબૂતર પણ તેનો માળો આવી રીતે બનાવે છે. તેઓ તેમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જળ મકાનોમાં બનાવે છે. કંસારા પક્ષીનો ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે. તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરી બનાવે છે. દરજીડો તો તેની તીક્ષ્ણ છાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓ સીવીને ઝાડીઓમાં માળો બનાવે છે. તેણે બનાવેલા પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે. આ તેનો માળો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આ દરજીડાનો માળો છે. બે પાંદડા હોય, અહીંયા જો આ બે પાંદડા દેખાય છે, એમની વચ્ચે અહીંયા એને બધું પીછું હોય, રૂના પીછા જેવું કંઈક મૂકેલું દેખાય છે. અને ચાંચથી કાણા પાડી પાડી અને આ લાકડીને અંદર ભરાવી ભરાવીને માળો બનાવે છે. બરાબર, ફાળામાં એની અંદર ઈંડા મૂકે છે. ફૂલ સુગડી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે. તે સાંજે અમે ફૂલ સુગડીનો માળો જોયો. તેનો માળો શાનો બનેલો છે તમે અનુમાન કરી શકો? તેના માળામાં વાડ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચિથરા અને કરોડિયાના ઝાડા હોય છે. જ્યારે મેં દૂરબીન વડે જોયું, માળામાં બચ્ચા જોઈ શકાતા હતા. તે માળાના નાના મુખ આગળ બેઠા હતા. તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા બેઠા હતા. તે બીજું શું કરી શકે? ફક્ત ખાય અને સૂવે. શું તમે સુગરી વિશે જાણો છો? નર સુગરી ખૂબ સુંદર માળો વણે છે. માદા સુગરી બધા માળાઓ જુએ છે અને બધાથી સારો માળો પસંદ કરે છે અને તેમાં ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે. બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે. આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓએ ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે. પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે. કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદર આ બધા ઈંડા ચોરી કરવાની તક શોધતા હોય છે. ઘણીવાર તે માળા તોડી પણ નાખે છે. પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા ખાવાની શોધમાં, માળો બનાવવામાં, ઈંડાઓએ સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે દરેક પક્ષી માટે કસોટી જેવું છે. છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલાવી ઉડે છે. આ બધા માટે સલામ, તમારા ગીજુભાઈના આશીર્વાદ. તો આ પત્ર ગીજુભાઈએ લખેલો છે. બરાબર, હવે આગળ ગીજુભાઈ શું કહેવા માગે છે? ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલાં લખ્યો હતો? તો 1936ની સાલમાં લખેલો છે. અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે, તમે આમાંથી કયા પક્ષીઓ જોયા છે? તો આમાં ચકલી, કબૂતર, કાગડો, કોયલ, દરજીડો, પછી લક્કડખોદ, સુગરી વગેરે અમે જોયા છે. બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે? કયા કયા? તો આ ઘણા બધા, આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ અથવા પક્ષીઘરમાં જઈએ ત્યાં ઘણા અલગ અલગ પ્રકારનામાં જોવા મળે છે પક્ષીઓ, એટલે આપણે જોયેલા છે. તમે પક્ષીઓના માળો જોયો છે? તો હા. તમે તે ક્યાં જોયો છે? તો ખેતરમાં કૂવો હોય ને, વેરાણ કૂવો, એમાં, પછી ઘરના અરીસામાં પાછળ, પછી ઝાડ પર કે કોઈ ઘરમાં કણ ખાલી પડેલું હોય તો તેમાં. તમારું મનપસંદ પક્ષી કયું છે?
તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે, એનો કેવો અવાજ કરે છે, બરાબર? તમારું મનપસંદ પક્ષી કયું છે તો કોયલ, તો તે કેવી રીતે ઉડે, તે પાંખો વડે, અને એનો અવાજ કેવો છે તો મધુર અને મીઠો. આ પક્ષી કયું છે તો કોયલ. માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ, ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ. ચાવી તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો મોર. જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો ધ્યાનપૂર્વક જુઓ. યાદ રાખો, માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો નહીં. જો એમ કરશો તો પછી પક્ષી ફરીથી માળામાં આવશે નહીં અને ઈંડા મૂકશે નહીં, બરાબર બાળકો? અને જો આપણે એના ઈંડા પડાવ્યા હોય તો ઈંડાને આપણે અડવી અથવા આપણી નજર પણ પડી જાય તો પક્ષી એ ઈંડાને સેવતું નથી. માટે ઈંડા ક્યાંય તમે જોવો તો તેને અડકવાનું નહીં. થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓને નોંધો. માળો ક્યાં બનાવાયો છે? તો માળો ઝાડ પર. માળો શાનો બનેલો છે? તો ઘાસ, સૂકા પાંદડા, રૂમ, તાર, વાળ વગેરેથી બનેલો છે. માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે? તો હા, માળો તૈયાર છે. શું તમે ઓળખી શકો છો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે? તો કબૂતરે. પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? તો સૂકી જેલી, સળીઓ પાતળી, પછી રૂ, પછી પીછા, પાંદડા અને કપડાના ચિથરા લાવે છે. માળામાં કોઈ પક્ષી બેઠેલું છે? તો હા, કબૂતર. શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? તો હા, ઈંડા છે એટલે કબૂતર સેવે છે. તમે માળામાંથી ચીચી જેવો અવાજ સાંભળી શકો છો? તો હા, જો ચકલીનો હોય તો ચીચી જેવો આપણે અવાજ સાંભળી શકીએ છીએ. જો માળામાં બચ્ચા છે તો બચ્ચાના મા બાપ તેમને ખાવા માટે શું લઈ આવે છે? તો ક્યાંયથી દાણા કે એઠવાડ કે નાના નાના જીવજંતુ લઈ આવે છે. એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? તો એક કલાકમાં આ પક્ષીઓ માળામાં 5-7 વખત આવે છે, બરાબર બાળકો? કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે? તો 20-21 દિવસના થાય એટલે બચ્ચા માળો છોડી દે છે. માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો, તો તમારે દોરી અને બતાવો. તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે? તેમાંની થોડીક વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવો. કાગળનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકો. આ તમારે અવલોકન કરવાનું છે કે જાતે એવું બધું ભેગું કરી અને માળો બનાવવાનો અને પછી એમાં કાગળનું પક્ષી અથવા રમકડાનું પક્ષી બનાવીને મૂકવાનું. પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે કે બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે? હા, આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે? નહીં. તો અનુમાન કરો, તો બચ્ચાઓને પણ છોડી દેવું પડે, પક્ષીઓને પણ છોડી દેવું પડે? નહીં, કારણ કે ચોમાસામાં અને ઉનાળામાં ગરમીના સહાયથી અને ઠંડીથી બચવા માટે પક્ષીઓએ માળો છોડવો પડે નહીં. માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે? તો હા, કેટલાક વૃક્ષો પર, કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન પર રહે છે. બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે, જમીન પર, જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષ ઉપર. પક્ષીના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના, તો આપણે આ જોઈ શકીએ છીએ. પાણીના તરવા માટે જો આ બે આંગળીઓ વચ્ચે અહીંયા ચામડી જેવું છે તેને મીન પક્ષ કહેવાય છે, તો એ હોય તો અંદર પાણીમાં તરી શકે. પછી આ છે વૃક્ષની ડાળીઓ પકડવા માટે, આવા નખ હોય એને વૃક્ષની ડાળીઓ પકડવા માટે. આ છે ખોરાક ઝડપવા, શિકાર કરવા, બરાબર? તમે જોઈ શકો છો કેટલા નખ વાંકા છે, આ સિંહના વાઘના આવા નખ હોય છે. જમીન પર ચાલવા, તો છે આવા. વૃક્ષ પર ચડવા, તો આવા વાંકા નખ જોવે. પક્ષીઓની ચાંચ ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની છે, તો આમાં જોઈ શકીએ છીએ વાંકી ચાંચ છે તેને માંસ ફાળવા અને ખાવા માટે હોય છે. હવે આ સીધી ચાંચ છે તો એ વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા માટે અણીદાર
છે ચા જોઈ શકો છો। આ ફૂલનો રસ ચૂસવા તો વાંકી અને અણીદાર છે। છીસરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા લાંબી અને વણાકવાળી ચાંચ છે। બીજ તોડવા અને વાટવા માટે આવી ચાંચ છે। આ કાગડો તો ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે આવી ચાંચ હોય છે। તમે જોયું છે કે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે। પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે તો આપણે જોઈ શકીએ છીએ, બરાબર। ગાયને અલગ હોય, ભેંસને અલગ હોય, હાથીને અલગ હોય, બિલાડીને અલગ હોય। તો આમાં કયું છે? ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે, બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે। હવે બિલાડી, તો બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે। સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે। જો અહીંયા બે દાંત જ હોય છે સાપને, ઉપરની સાઈડ બે દાંત જ છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતો નથી। સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે। હવે આ ખિસકોલી, તો ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે। તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે। તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો। તમારી ઉંમર તો કેટલા વર્ષની છે? તો અહીંયા લખવાની 10 વર્ષ કે 11 વર્ષ જે હોય તે લખવાની। 10 વર્ષ આવશે। તમારા દાંત કેટલા છે? તો તમારા જેટલા દાંત અંદર મોંમાં હોય એટલા ગણતરી કરી અને આમાં લખવાના છે। તમારા કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે? હા, કેટલા? તો જેટલા હોય તેટલા આમાં લખવાના છે। તમને કેટલા દાંત નવા દાંત આવ્યા? તમને કેટલા નવા દાંત આવ્યા? જો પડી ગયા હતા અને ફરીથી જેટલા દાંત આવ્યા એ અહીંયા લખવાનું છે। પછી તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા? દૂધિયા દાંત એટલે પહેલી જ વાર પડી ગયો હોય એને દૂધિયા દાંત કહેવાય, બીજી વાર નહીં, પહેલી જ વાર। પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા છે કે નથી આવ્યા તે પણ લખવાનું છે। દાંત વિશે વધારે શોધો। તમારા મિત્રના દાંત જુઓ, શું તે જુદા પ્રકારના દાંત છે? હા, બધાના દાંત અલગ અલગ પ્રકારના હોય। તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરો। આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો? તો હા, આગળ હોય તે લાંબો અને સપાટ લીછો હોય છે અને પાછળ હોય તે દાઢ હોય છે, એટલે તેના ચાર ખૂણા પડતા હોય છે। કલ્પના કરો, જો તમારે આગળના દાંત ન હોય બંને ઉપર કે નીચે, તો તમે જામફળ કેવી રીતે ખાઓ? અભિનય કરી બતાવો। તો આનો અભિનય એટલે એક્શન કરવાની છે। જો આગળનો દાંત ન હોય, બે આગળના દાંત તમારે ન હોય ઉપર કે નીચે, તો તમે જમરૂખને બટકું કરી શકો નહીં। તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ દાંત નથી, તમને કોઈ રોટલી આપે છે તે તમે કેવી રીતે ખાશો બતાવો? તો આગળના દાંતથી તો કેમ ચાવીને ખાઈ શકાય? આગળના બે દાંત હોય, ઉપરના બે ને નીચેના બે, એ આપણને બટકું ભરવામાં કામ લાગે, બટકું તોડવામાં કામ લાગે, અને પાછળ દાઢું હોય એ ચાવવામાં કામ લાગે। પણ જો પાછળના એકે દાંત ના હોય તો તમે કેવી રીતે ખાઈ શકો? ખાઈ જ ના શકો, કારણ કે દાઢુંથી જ ચાવવાનું હોય તો કેમ કરો? તમારા મોંમાં એક પણ દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? તો પ્રવાહી, પ્રવાહી સિવાય તો બીજું ખાઈ શકીએ નહીં આપણે। તમારે દાંત ન હોય તો કેવા લાગો? કેવા લાગે? વાભા જેવા। તમારી નોટબુકમાં ચિત્ર દોરો, દોરતા લેવો બાળકો, આ તો બહુ ખરાબ લાગે। ઘરડા માણસો પાસેથી જાણો, જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકતા નથી? તો કઠણ હોય એવી વસ્તુ ખાઈ શકતા નથી। તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો અને તેના શરીરના ભાગોને પણ નિર્દેશ કરો। એટલે અહીંયા તમને જે ચિત્ર ગમતું હોય તમારે દોરવાનું છે, એના શરીરના ભાગો વિશે જણાવવાનું છે, બરાબર। અને અહીંયા આપણો પાઠ 16મો કામનો મહિનો પૂરો થાય છે, પણ હું થોડાક તમને વિકલ્પો, ખાલી જગ્યા અને સવાલ જવાબ છે વધારાનું એક્સ્ટ્રા કરાવું, તે તમે સાંભળો। કઈ સુગરી માળો વણે છે? તો નર અને માંદા। શિકારી પક્ષી કયું છે? તો ગીધ। કોયલ કોના માળામાં ઈંડા મૂકે છે? તો કાગડા। કોના પંજા તરવા માટે અનુકૂળ છે? તો બતકના। ગીજુભાઈ કયા મહિનાને પક્ષીઓ માટે કામનો મહિનો ગણે છે? તો એપ્રિલ મહિનામાં। હવે થોડી ખાલી જગ્યા,
खाली जग्या पोताना ईंडा सेवती नथी पण कागड़ाना माड़ामां मूकी आवे छे। तो कोयल खाली जग्या पोतानो माड़ो बे पांदड़ा सीवीने बनावे छे। तो दरजीड़ो खाली जग्यानो माड़ो सुंदर अने कलात्मक होय छे। तो सुगरीनो खाली जग्या आपणुं राष्ट्रीय पक्षी छे। तो मोर खाली जग्या झाड़नी बकोलमां माळो बनावे छे। तो लक्कड़ खोद खाली जग्या पोताना ईंडाने खाई जाय छे। तो साप हवे खरा खोटा कबूतर माळामां रहे छे। तो साचुं पोपटनी चांच सीधी होय छे। तो खोटुं बगलो कादवमांथी માછલીને પકડી શકે છે। તો સાચું દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે। તો સાચું એપ્રિલ મહિનાને ગીજુભાઈએ કામની ઋતુ કહી છે। તો સાચું હવે કાગડો તો લોખંડના તારનો માળો બનાવે છે। બિલાડી તો ઉંદરનો શિકાર કરે છે। કોયલ તો પોતાના ઈંડા સેવતી નથી। સુગરી તેનો માળો સુંદર હોય છે। દરજીડો તો પાંદડા સીવીને માળો બનાવે છે, બરોબર। પશુ અને પક્ષી તો એ બંનેનો તફાવત, તો પહેલાં આપણે જોઈશું પશુ તો જમીન ઉપર વસવાટ કરે છે। બીજું મો વડે દાંતની મદદથી ખોરાકને ચાવીને ટુકડા કરીને ખાય છે। ત્રીજું તે હવામાં ઉડી શકે નહીં, તે હવામાં ઉડી શકતા નથી। ચોથું તેને પાંખો હોતી નથી। હવે પક્ષીઓ તો વૃક્ષો ઉપર માળો બાંધીને રહે છે। બીજું ચાંચ વડે ખોરાકના ટુકડા કરી ખાય છે। ત્રીજું તે હવામાં ઉડી શકે છે। ચોથું તેને પાંખો હોય છે, બરોબર બાળકો। હવે હમણાં આપણે સવાલ હતો કે પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે, તો પક્ષી માળામાં પોતાની ચાંચમાં નાના તણખલા, સળિયો, રૂ, નાના સુકાયેલા પાંદડા લાવે છે। કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દેશે, તો બચ્ચા મોટા થયા બાદ માળો છોડી દે છે। એક મહિના કે બે મહિના બાદ બચ્ચા માળો છોડી દે છે, બરોબર। આ હતો પાઠ 16મો કામનો મહિનો, પક્ષીઓ વિશે હતું। પક્ષીઓના રંગ, આકાર, કદ, ચાંચ, પીછા બધા જ અવયવો વિશે આપણે આ પાઠમાં જોયું, અને એના માળા વિશે પણ જોયું। કોની ચાંચ કેવી હોય અને તે શું કામમાં આવે એ પણ જોયું। તેના પગના હાડકા કેવા હોય અને તે શું કામમાં આવે તે પણ આપણે જોયું, બરાબર બાળકો। હવે આપણે આગળનો પાઠ આવતા પીરિયડમાં જોઈશું। ત્યાં સુધી નમસ્કાર।